आंदर खाते अबला ब्लॉक नंबर 15 पी मां छला 70 वर्षथी रहता हड़पति आदिवासी समाजना लोकोना मकानो मनपा द्वारा कोई पण नोटिस आप्या वगर डिमोलिशन करी देवाया होय जेना विरोध मां हड़पति आदिवासी समाज द्वारा विरोध सदा आवेदन पत्र आपी रजूआत करी। रांदेर खाते आवेला ब्लॉक नंबर 15 मां छेल्ला 70 वर्षथी वसवाट करता आदिवासी समाजना लोको मोटी संख्यामां सूरत कलेक्टर खाते पहोंची गया। तेमणे कह्युं के हड़पति आदिवासी समाजना लोकोना मकान तोड़ता पहेला सूरत महानगरपालिका द्वारा कोई पण जाति नोटिस अपाती ज नथी। हड़पति आदिवासी समाजना लोकोने घर विहोणा करी देवाया छे त्यारे तात्कालिक तेमने न्याय मळे। जय जोहार, जय संविधान। मारू नाम उत्तमभाई सोमाभाई वसावा, भील फेडरेशन ऑफ इंडिया तेमज समस्त आदिवासी उन्नति मंदिरना राष्ट्रीय अध्यक्ष। आजे सूरत कलेक्टरशीने एक आवेदन पत्र आपवा माटे आव्या छे तो सूरत रांदेर विस्तारना मोराभागर विस्तारमां अमारा 14 आदिवासीना घरो आवेला छे। त्या 14 घरोने SMC द्वारा तात्कालिक ધોરણે વગર નોટિસે તોડી નાખવામાં આવ્યા છે। તો SMC ના જે કર્મચારીઓ છે એ પોલીસ પ્રોટેક્શન લઈને પોલીસની દાદાગીરીથી અમારા 14 ઘરોને ત્યાં નિરાધાર કર્યા છે। ત્યાં લોકો અમારા જે આદિવાસી સમાજના લોકો છે ત્યાં ગરીબ લોકો પોતાના વસવાટ કરતા 70 વર્ષથી વસવાટ કરે છે, પરંતુ સરકાર શ્રી એમ કહે કે વિકાસ કરીએ છીએ તો અમારા ગરીબ લોકો પર આ જે અત્યાચારને અન્યાય કરી રહેલા છે તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે આ અત્યાચારનો અન્યાય ન થવો જોઈએ અને આ 14 ઘરોને જે ડિમોનેશન કર્યું છે તો એ સરકારના અધિકારી તાત્કાલિક ધોરણે એને કાયદેસર કાર્યવાહી કરે અને અમારા લોકોને ન્યાય આપે। અમારું જે સંગઠન છે ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચાર થાય છે ત્યાં અમે લોકો તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીએ છીએ અને અમારા જે અત્યાચાર ભોગ બનેલા લોકોને અમે ત્યાં સહયોગ આપીએ છીએ અને સરકારશ્રીના ગાઈડલાઇન પ્રમાણે ભારત દેશના આદિવાસી મૂળ માલિક છે, સુપ્રીમ કોર્ટ પણ કહે છે અને જસ્ટિસ કાર્જુ તેમજ મેડમ મિશ્રા પણ કહે છે કે આદિવાસી આ દેશના મૂળ માલિક હોવા છતાં આજે આવો અત્યાચારને અન્યાય જો સરકારના પદાધિકારીઓ કરતા હોય તો ખરેખર આ ચલાવી લેવામાં ન આવે એટલે કલેક્ટર 14 ઘર લોકો વિહોણા બન્યા છે। શું માંગણી તમારી? અમારી એ માંગણી છે કે 70 વર્ષથી અમારા આદિવાસી સમાજ ત્યાં રહે છે તો કાયદેસર રીતે એમને રેગ્યુલાઇઝ કરી આપો અને ત્યાં મકાન પર બાંધી આપો, આ કોઈ પણ યોજનાઓનો લાભ અમારા આદિવાસીને આપીને ત્યાં મકાનો પણ તૈયાર કરી આપો એવી અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। કતારગામમાં ગ્રાઉન્ડ ફ્લોર